જય 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 દ્વારકાધીશ ઇન્ડિયન રેસકો અને દ્વારકાની શારદા કોલેજ ખાસ આપણી સાથે અહીંયા ડોક્ટર ટાકોદરા સાહેબ છે સાહેબ જે એક થેલેસેમિયા અને બ્લડ ડોનેશન કેમ્પનું જે આપની કોલેજમાં આયોજન આપણ પણ ડૉક્ટર છો વધુ વિગતે જે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવ્યા છે સાથે બ્લડ ડોનેશન એક જાગૃતતા વિદ્યાર્થીઓ પ્રત્યે જે આપનું આયોજન કેવી રીતે હવે હું જગદીશ જગદીશ શારદા પીઠ કોલેજ દ્વારકાથી થેલેસેમિયા ટેસ્ટ એ અમારી યુનિવર્સિટીની અંદર એફઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફરજિયાત હોય છે ને એના ભાગરૂપે અમે પ્રતિવર્ષ થેલેસેમિયા ટેસ્ટ કરાવી છીએ થેલેસેમિયા શા માટે તો કે થેલેસેમિયા એ કોઈ રોગ નથી પરંતુ થેલેસેમિયાવાળી વ્યક્તિ થેલેસેમિયાવાળી વ્યક્તિ સાથે મેરેજ કરે અને એના દ્વારા જો બાળક થાય તો એ બાળક મેજર થેલેસેમિયાવાળું બને છે અને મેજર થેલેસેમિયાવાળું બાળક છે એની આયુષ્ય વધુમાં વધુ અઢાર વર્ષની હોય છે તો આવા આ હેતુથી યુવાનોમાં જાગૃતિ આવે અને લગ્ન પહેલાં થેલેસેમિયા અનિવાર્ય જો આ કોન્સેપ્ટને અપનાવીએ અને એ જાગૃતિ માટે દ્વારકાની અંદર શારદાભીઠ કોલેજમાં પ્રતિવર્ષ દ્વારકાના મોંઘીબેન હવયુગો ટ્રસ્ટ દ્વારા આનો આર્થિક સહયોગથી આ કાર્ય અમે દર વર્ષે કરીએ છીએ અને આ કાર્ય દ્વારા આ આજના દિવસે શારદાબીઠ કોલેજની અંદર બસ બસોને બાણું વિદ્યાર્થીઓએ થેલેસેમિયા ટેસ્ટ કર્યો અને બહોળી સંખ્યામાં બ્લડ ડોનેશન પણ થયેલું છે તો થેલેસેમિયા એ મારી દ્રષ્ટિએ લગ્ન પહેલાં અનિવાર્ય છે એટલું જ ટૂંકમાં કહું છું અસ્તું તો ખાસ આપણી સાથે ઇન્ડિયન રેડ રેડક્રોસ સોસાયટીમાંથી ગોકાણી સાહેબ છે સાહેબ આપનો તો જે દ્વારકા પ્રત્યે બ્લડની કે મેડિકલ ક્ષેત્રની વાત હોય આપનો હંમેશા શીખાળો રહ્યો છે શારદાપીઠ કોલેજ હોય કે બીજા કોઈ કેમ્પ હોય શું કહેશો એ બાબતે હા જય દ્વારકાથી હું અર્ચિન ગોકાણી સેક્રેટરી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમે છેલ્લા વીસેક વર્ષથી દ્વારકાની અંદર જુદા જુદા આ કેમ્પ કરીએ છીએ સર્વરોગ નિદાન કેમ કરીએ છીએ અને છેલ્લા દસક વર્ષથી કોલેજની અંદર થેલેસેમિયા ચેકઅપ કરાવીએ છીએ અને એ ચેકઅપ કરવા માટે વિદ્યાર્થીઓ પાસેથી કોઈ પણ ચાર્જ લેવામાં નથી આવતો એનો જે કંઈ ખર્ચ થાય આજે દાખલે કે એક વ્યક્તિ દીઠે દોઢો રૂપિયા છે તો દોઢો રૂપિયાનો જે ખર્ચ છે એ અમે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ભોગવીએ છીએ અને એના માટે અમને મોંઘીબેન માતુશ્રી મોંઘીબેન હરિદાસ વિઠ્ઠલદાસ ગોકાણી મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમને ડોનેશન આપવામાં આવે છે એટલે અમારે આંખ આંખના કેમ્પની પણ એમાં પણ આ બધાનો દ્વારકાના બધા ડોનરનો અમને સારો સપોર્ટ મળે છે એટલે અમે દર મહિને એક આંખનો કેમ્પ કરીએ છીએ જેની અંદર અમે નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન કરાવી અને અહીંથી અમે રાજકોટ લઈ જઈએ રાજકોટથી ઓપરેશન કરાવીને એને પરત લઈ આવીએ એના આગળથી કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી એટલે આમ અત્યાર સુધીમાં અમે ઓછામાં ઓછા છ હજાર ઉપર ઓપરેશન નિઃશુલ્ક કરાવેલા છે આ ઉપરાંત સર્વરોગ નિદાન કેમ્પ બીજા કેમ્પો એનો અમે આયોજન કરીએ છીએ આમ અમારો આ બધાનો સહયોગ અમને મળે છે શિવગંગા ચેરિટેબલ ટ્રસ્ટ પછી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી એ ઉપરાંત એલઆર ગ્રુપ અમને બધાનો સહયોગ મળે છે જ્યારે સરદારપીઠ કોલેજની અંદર ભાટિયા દ્વારકાના જે આજુબાજુના ગામડા છે ત્યાંથી પણ સ્ટુડન્ટ અભ્યાસ કરવા આવે છે એવા જ આપણી સાથે સ્ટુડન્ટ છે જે આજના જે આયોજન આપની કોલેજમાં કરવામાં આવ્યું હતું પહેલાં આપનું નામ આપ કે ગામથી અહીંયા અભ્યાસ કરવા આવો છો અને શું છે આજની આયોજન હું ગોહિલ હરીશ શારદાપેઠ કોલેજ દ્વારકા ભાટિયાથી અપડાઉન કરી અહીંયા આવું છું અને ડૉક્ટર ટાકોદરા સાહેબ તેમજ અમારા પ્રિન્સિપલ શ્રી વાટેર સાહેબ દ્વારા આ થેલેસેમિયા ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમારા ભાઈ બહેનો તથા સ્ટુડન્ટ બધાએ આ ટેસ્ટ કમ્પ્લીટ પૂર્ણ કરેલ છે અને અમને ખૂબ જ આનંદ થાય છે કે અમારી કોલેજમાં આ આયોજન કરવામાં આવેલ છે આપણી સાથે ગર્લ્સ પણ છે જેમને આપણે પૂછીએ છીએ આયોજન આયોજન શું વિશે મારું નામ મુસ્કાન ચૌહાણ છે હું સેમ બીકોમ કોમ એફ વાય સેમ વનની સ્ટુડન્ટ છું ને આ અહીંયા સરે અમને આ ટેસ્ટ માટે જાગૃત કર્યા છે ને આ ટેસ્ટ કરાવવું આપણા આપણી માટે બહુ જરૂરી છે અને આ સારું એ કહેવાય આપણી સાથે શારદાપીઠ આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર સંદીપે વાઢેર અને સૌના લોકલા ડીલા કહીશું કામ કે ત્રીસ વર્ષથી જે શારદાપીઠ કોલેજની અંદર ફરજ બજાવી રહ્યા છે હાલ પણ જેવો પ્રિન્સિપાલ છે અને ઘણા બધા સ્ટુડન્ટો એમની પાસેથી જ્યારે સ્ટડી કરી અને કોઈ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં છે કોઈ એડવોકેટ છે ઘણા બધા પોલીસમાં છે જેમની પાસેથી એક ગુરુ જે ત્રીસ હજાર સ્ટુડન્ટ જેમની પાસેથી પસાર થઈ ચૂકેલા છે સાહેબ જે આપની કોલેજમાં ઘણી બધી એક્ટિવો જે કરવામાં આવે છે આપના જે માર્ગદર્શન હેઠળ અને સાહેબ પછી મેડિકલ ક્ષેત્રે હોય કે બીજી રમતગમત ક્ષેત્રે હોય કે અન્ય ક્ષેત્રે હોય સાહેબ આ આયોજન જે આપના માર્ગદર્શન હેઠળ થાય છે આ બાબતે આપ શું કહેશો ધર્મ ધર્મધુરંધર જગદગુરુ શંકરાચાર્ય મહારાજના આશીર્વાદથી ઓગણીસો સાહીઠથી આ શારદાપીઠ કોલેજ કાર્યરત છે અને ગુરુજી અને સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદથી અમે સામાજિક ક્ષેત્રે સાંસ્કૃતિક ક્ષેત્રે રમતગમત ક્ષેત્રે અનેકવિધ પ્રવૃત્તિઓ જેમ કે એનસીસી એનએસએસ રમતગમત અને સમાજ ઉપયોગી જુદી જુદી પ્રવૃત્તિઓ બ્લડ ડોનેશન કેમ્પ થેલેસેમિયા કેમ્પ અને સાતમ આઠમના સમયગાળામાં એનસીસીના અને એનએસએસના સ્ટુડન્ટો સતત અને સતત રાજ્ય સરકારના સાથે રહી અને વિવિધ કાર્યક્રમો અમે સતત કરી રહ્યા છીએ અને ઓખા મંડળના બેતાલીસ ગામમાં જુદી જુદી અમારી જે અહીંની સંસ્થાઓ છે જુદા જુદા ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટ છે જેમ કે આનંદભાઈ ગોકાણી ઈશ્વરભાઈ ઝાખરિયા અશ્વિનભાઈ ગોકાણી ડૉક્ટર બારાઈ સાહેબ ડૉક્ટર મજીઠિયા સાહેબ આ બધાને સાથે રાખી અને વર્ષોથી અમે ઓખા મંડળની જનતા માટે જુદા જુદા કાર્યક્રમો ગોઠવીએ છીએ જે ત્રીસ હજારથી સ્ટુડન્ટ આપણી પાસેથી તમારી પાસેથી જે સ્ટડી કરીને કોઈ એડવોકેટ છે કોઈ રેવન્યુમાં છે કોઈ પોલીસમાં છે એ બાબતે તો ઘણા બધા સ્ટુડન્ટને માર્ગદર્શન આપી ચૂક્યા છો અને આપની પાસેથી કંઈક બન્યા છે આજે શું મેસેજ હું દરેક ઓખામંડળની જનતાને એક જ મેસેજ આપવા માગું છું કે આ વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે દરેક વાલી પોતાની દીકરીને અને પોતાના દીકરાઓને એટલે પોતાના સંતાનોને વધુને વધુ ઉચ્ચ શિક્ષણ તરફ વાળે અને કોમ્પિટિટિવ એક્ઝામ જેમ કે તલાટીની રેલવેની બેંકોની અને અન્ય પરીક્ષાઓ રેવન્યુ ડિપાર્ટમેન્ટની સતત અને સતત એમનું માર્ગદર્શન મળતું રહીએ અને વધુ ને વધુ ઉચ્ચ શિક્ષણ તરફ બાળકો વડે એટલા સહકારની અપેક્ષા અમે રાખીએ છીએ વાલી તરફથી તો દ્વારકા ટુડેદી ઓમ ધવાણી સૌને મારા જય 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 દ્વારકાધીશ મારી સાથે કેમેરામેન નિલેશ ચાવડા